નમસ્કાર દોસ્તો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે. મિત્રો, મારા હાથમાં એક ડબ્બી છે, આની અંદર છે ફેસ પાવડર અથવા ફેસ પેક પણ કહી શકાય અથવા ફેસ વોશ પણ કહી શકાય. આજનો વિડીયો જે લોકો જોઈ રહ્યા છે, આ લોકોને ફેસ પેકનો આ ડબ્બો છે આ સાવ મફતમાં મળી શકે છે. મિત્રો, પહેલાં તો તમને કહી દઉં કે કઈ રીતે આ ડબ્બો છે અમે મફતમાં આપવાના છીએ, વિના મૂલ્યે છેક તમારા સુધી અમે આ ડબ્બો છે ફેસ પેકનો ડબ્બો પહોંચાડવાના છીએ. પહેલાં એ મિત્રો કહી દઉં તમને કે આ ડબ્બો છે, આ ડબ્બાની ઉપર આની ઉપયોગ કરવાની રીત પણ અમે લખીને જ આપી છે. હવે આ જે ડબ્બો છે, આ જે આ પેક ડબ્બો છે અને આ તૂટેલો છે, આની અંદર જે પાવડર છે ફેસ પેક, એટલે ચહેરો સાફ કરવા માટે, ચહેરાની ડાર્કનેસ દૂર કરવા માટે અને ચહેરાનો રંગ કુદરતી રીતે નીખરે એ માટેનો મિત્રો હોમમેડ એટલે ઘરે બનાવેલો છે. અને બધી જ વસ્તુ આની અંદર દેશી છે, બધી જ ઘરગથ્થુ ચીજ વસ્તુઓથી આ એક ફેસ પેક બનાવેલું છે. અને ફેસ પેકની રીતે પણ ઉપયોગ કરી શકાય, ફેસ પાવડર અથવા તો ફેસ વોશની જેમ પણ ઉપયોગ કરી શકાય અને ફેસ સ્ક્રબની રીતે પણ ઉપયોગ કરી શકાય. હવે આ જે જુઓ મિત્રો, એકદમ નેચરલી કોઈ પણ જાતની આડ અસર નથી અને એવો પાવડર છે. હવે આની ઉપયોગ કરવાની રીત તો તમને પછી કહું, પણ પહેલાં કહી દઉં કે આની અંદર કઈ કઈ વસ્તુ અમે એડ કરેલી છે અને તમને આ પાવડર કઈ રીતે મફતમાં મળી શકે છે. તો આની અંદર સૌથી પહેલાં તો છે હળદર છે, ઓર્ગેનિક હળદર છે. ત્યાર પછી આની અંદર ચણાનો લોટ છે. ત્યાર પછી આની અંદર મસૂરની દાળ છે, મસૂરની દાળનો લોટ છે. અને અંતમાં આની અંદર ચોખાનો લોટ છે. જે આની અંદર ઉપયોગ કરવામાં આવેલી છે ચાર વસ્તુ, ચારેય વસ્તુ ઓર્ગેનિક અને નેચરલી છે અને ઘરગથ્થુ છે, જેની કોઈ પણ પ્રકારની આડ અસર નથી. અને જે સ્કિનનો રંગ હોય છે, ખાસ કરીને ચહેરાનો રંગ, અને એમાં પણ ખાસ કરીને યુવાનો અને યુવતીઓ માટે જે બજારના ફેસ પેક બજારમાંથી લાવતા હોય છે, જે ઘણા બધા હાર્મફુલ હોય છે, એની અંદર ઘણી બધા એવા કેમિકલ અને રસાયણો હોય છે કે જે સ્કિનને અમુક સમય પૂરતી ચમકાવે અને પછી સ્કિનને નુકસાન પહોંચાડે. તો આ જે છે એ નેચરલી છે, આની કોઈ પણ પ્રકારની આડઅસર નથી. અને ચહેરાનો રંગ કુદરતી રીતે નિખારે છે, સાથે સાથે ચહેરા ઉપર રહેલી ગંદકીને દૂર કરે છે. હવે આ જે છે આને ઉપયોગ કરવાની રીત પણ તમને પહેલાં સમજાવી દઉં. પણ જે લોકોની પાસે આ પાવડર પહોંચશે તો એની ઉપર સ્ટીકર લગાવેલું જ છે કે કઈ રીતે આનો ઉપયોગ કરવાનો. મિત્રો, આ જે પાવડર છે ને, આ ફેસ પેક, આને અડધી ચમચી એક વ્યક્તિને ઉપયોગ કરવાનો હોય ને તો આને અડધી ચમચી, એક નાની વાટકીમાં અડધી ચમચી આ પાવડર લેવાનો છે. એની અંદર અડધી ચમચી જેટલું દહીં નાખવાનું છે. દહીં છે એ તમારી જરૂરિયાત મુજબ થોડું વધારે પણ એડ કરી શકો, પણ દહીં નાખ્યા પછી આને માત્ર આ રીતે ચમચીથી મિક્સ કરવાનું છે. એકદમ મિક્સ કરવાનું, એકદમ સ્મૂથ અને ઢીલી પેસ્ટ, ક્રીમ જેવી પેસ્ટ બનાવવાનું છે. જરૂરિયાત પડે તો દહીં છે એ જ વધારે નાખવાનું. એકદમ ઢીલી પેસ્ટ બનાવવાની છે. ચણાનો લોટ હોવાથી એને બરાબર મિક્સ કરવું પડશે. બરાબર મિક્સ થઈ જાય, એક કે બે મિનિટ સુધી બરાબર મિક્સ કરતા રહેવાનું. બરાબર મિક્સ થાય ને પછી આને ફેસ પેકના રૂપમાં ઉપયોગ કરવો હોય તો આને ચહેરા ઉપર બધે લગાડી દેવાનો અને સુકાવા દેવાનું. સુકાઈ જાય એટલે તરત જ 15 મિનિટ પછી હુંફાળા પાણીથી ધોઈ લેવાનું. પણ આને ઉપયોગ કરવાથી એક સરસ મજાનું પરિણામ મળે છે. ક્યારે ઉપયોગ કરશો તો સવારે સ્નાન કરતાં પહેલાં આ જે પેસ્ટ છે ને, અને ચહેરા ઉપર જે રીતે ફેસ પેકથી આ રીતે ચહેરો ધોતા હોય એ રીતે રગડી અને ચહેરા ઉપર છે આ એ રીતે લગાડી દેવાનું છે. અને એ રીતે ઘસવાનું છે એક બે મિનિટ સુધી, માલિશ હળવાથી માલિશ કરતા હોય એ રીતે. પછી એને 5-10 મિનિટ સુધી રહેવા દેવાનું. પછી હુંફાળા પાણીથી, કોઈ પણ પ્રકારનો સાબુ કે બીજા કોઈ ફેસ વોશનો ઉપયોગ કરવાનો નથી, માત્ર હુંફાળા પાણીથી ધોઈ લેવાનું. તમે એક જ વારનો આનો ઉપયોગ કરશો ને, અને તમે સ્કિન ઉપર હાથ લગાડશો એટલે તમને ખુદને આનું રિઝલ્ટ માલુમ પડશે. અને ચહેરા ઉપર જે કુદરતી રંગ હોય એ રંગ નીકળે છે. હવે કઈ રીતે આને મિત્રો તમે મેળવી શકો છો વિના મૂલ્યે, તો આજનો જે આ વિડીયો છે, અત્યારે મિત્રો 6 વાગ્યે આ અપલોડ થયેલ છે, તો 6 વાગ્યાથી લઈ અને સવારના 8 વાગ્યા સુધીમાં જે મિત્રોની કોમેન્ટ આ વિડીયોની અંદર આવી હશે, આ બધી જ કોમેન્ટો છે એને ડ્રો દ્વારા ચિઠ્ઠીઓ બનાવી અને એમાંથી એક કોમેન્ટ છે એને વિજેતા જાહેર કરી અને તેના સુધી અમે આ પાવડર પહોંચાડીશું. એટલે કે જે મિત્રોને આ જે ડબ્બો છે મળવા પાત્ર હશે, એમનું નેક્સ્ટ વિડીયોમાં, એટલે આવતા વિડીયોમાં એમનું જે આઈડી છે અથવા તો નામ છે જાહેર કરીશું. અને જે વિજેતા કોમેન્ટવાળા દર્શક મિત્ર કે સબસ્ક્રાઈબર હશે, તો આ લોકોને અમારું મેલ એડ્રેસ અથવા તો વોટ્સએપ નંબર આપીશું, જેમાં એ પોતાનું એડ્રેસ આપશે તો એ એડ્રેસ ઉપર અમે આ જે ડબ્બો છે અને વિના મૂલ્યે, કુરિયર ચાર્જ પણ નહીં, એમના ત્યાં સુધી તેના સુધી પહોંચાડીશું. પણ અમારી મર્યાદા એ છે કે આને અમે ગુજરાતની અંદર જ પહોંચાડી શકીશું, ગુજરાતની બહાર નહીં પહોંચાડી શકીએ. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.